જય શ્રી કૃષ્ણ મિત્રો, કલરવ મોડર્ન સ્કૂલની YouTube ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ વિષય અંગ્રેજીનો ગ્રામરનો ટોપિક, અને ગ્રામરમાં આપણે ત્રણ ટોપિક વિશે સમજીશું, બરાબર છે? પહેલો આપણે લઈશું એડજેક્ટિવ, પછી લઈશું આપણે પ્રપોઝિશન્સ, અને પછી લઈશું આપણે કેન અને કેન નોટનો પ્રયોગ, બરાબર છે? તો આપણે સૌ પ્રથમ પહેલા ટોપિક ઉપર નજર નાખીએ, બરાબર છે? આપણે આજે પહેલો ટોપિક એડજેક્ટિવ ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એડજેક્ટિવ નો અર્થ થશે વિશેષણ. વિશેષણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, વિશેષણ એટલે કોઈ સંજ્ઞા કે નામના અર્થમાં વધારો કરે, એની વિશેષતા દર્શાવે એવા શબ્દને વિશેષણ કહેવાય, બરાબર છે? કોઈ સંજ્ઞાવાચક અથવા નામવાચક શબ્દના અર્થમાં વધારો કરે, એટલે કે તેની વિશેષતા દર્શાવે, બરાબર છે ને? તેની વિશેષતા દર્શાવે તેવા શબ્દને વિશેષણ કહેવાય. એટલે કે એડજેક્ટિવ કહેવાય, બરાબર છે? એડજેક્ટિવ એટલે શું? કોઈ સંજ્ઞાવાચક અથવા નામવાચક શબ્દના અર્થમાં વધારો કરે, એટલે કે તેની વિશેષતા દર્શાવે, તો તેવા શબ્દને વિશેષણ કહેવાય છે, બરાબર છે? હવે જાઓ, ધારો કે આપણે, હું એવું કહું કે હું શિક્ષક છું, એટલે કે આઈ એમ અ ટીચર, તો એ સિમ્પલ વાક્ય થઈ ગયું, બરાબર? એકદમ સાદું વાક્ય. પણ હું એવું કહું, આઈ એમ અ ગુડ ટીચર, હું એક સારો શિક્ષક છું, તો શિક્ષકના અર્થમાં વધારો કર્યો, બરાબર? ખાપેલા એવું જ હતું કે હું એક શિક્ષક છું. હવે એવું કહું છું કે હું એક સારો શિક્ષક છું, એટલે શિક્ષક કેવો? સારો, બરાબર? એટલે કોઈ પણ વાક્ય હોય, તમે એમાં કેવો પ્રશ્ન પૂછો, એટલે સમજાઈ જાય કે એમાં કયો વિશેષણ આપ્યો છે, બરાબર? તમે બધા હોશિયાર વિદ્યાર્થી છો, એકદમ સાદું વાક્ય કહો તો તમે બધા વિદ્યાર્થી છો. પણ જો હું એવું કહું કે તમે બધા હોશિયાર વિદ્યાર્થી છો, તો વિદ્યાર્થીના અર્થમાં વધારો થયો, બરાબર? મતલબ કે વિદ્યાર્થીની મેં વિશેષતા દર્શાવી કે વિદ્યાર્થીઓ કેવા છે, તો કે હોશિયાર છે, બરાબર? તો હોશિયાર, પછી સારો શિક્ષકમાં સારો, આ હોશિયાર અને સારો એ એડજેક્ટિવ થયા, એ વિશેષણ થયા કહેવાય, બરાબર છે? ધારો કે આપણે એ જ એક્ઝામ્પલ લઈએ, આઈ એમ અ ગુડ ટીચર, બરાબર? તો અહીંયા જે ગુડ છે એ શું છે? એડજેક્ટિવ, બરાબર? પછી ધારો કે હમણાં જ આપણે એક્ઝામ્પલ લઈ લીધું, એ જ એક્ઝામ્પલ પાછું, યુ આર ક્લેવર સ્ટુડન્ટ, યુ આર ક્લેવર સ્ટુડન્ટ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આ જે ક્લેવર શબ્દ છે એ શું થશે? એડજેક્ટિવ, બરાબર છે ને? પછી એમાં ઘણા ઓપોઝિટ શબ્દ પણ આવે, આઈ એમ નોટ અ ગુડ ટીચર, અથવા તો આઈ એમ અ બેડ ટીચર. તો ગુડ નો વિરોધી શું થયું? સારા નો વિરોધી શું થયું? ખરાબ. તો આઈ એમ અ બેડ ટીચર, હું ખરાબ શિક્ષક છું. યુ આર અ ફુલિશ સ્ટુડન્ટ, અથવા તો વીક સ્ટુડન્ટ, બરાબર? હું નબળો વિદ્યાર્થી છે, અથવા તો મૂર્ખ વિદ્યાર્થી છે, એવું કહી શકાય. ઓકે, આઈ એમ અ ગુડ ટીચર, તો ગુડ નું બેડ કરી શકાય, લેવલ નું વીક કરી શકાય. હી ઇઝ અ સ્ટ્રોંગ મેન, તે
strong એટલે મજબૂત બરાબર strong man છે મજબૂત માણસ છે અને this is a weak man આ બહુ નબળો માણસ છે that is a young girl તે યુવાન છોકરી છે that is a old woman હવે એમાં પછી girl આવે નહીં એમાં પછી woman આવે બરાબર છે ને this is a young man આ યુવાન માણસ છે this is an old man આ વૃદ્ધ માણસ છે બરાબર છે ને આવા બીજા હું તમને હોમવર્કમાં લખવા માટેના ઉદાહરણ આપીશ એટલે તમને વ્યવસ્થિત સમજાશે કે એડજેક્ટિવ એક્ચ્યુઅલીમાં કેવી રીતના વપરાય છે બરાબર છે વિદ્યાર્થી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા નેક્સ્ટ ટોપિક પર આવીએ બરાબર છે આપણો આગળનો ટોપિક છે ધી પ્રપોઝિશન્સ પ્રપોઝિશન્સ એટલે શું બરાબર તો આપણે પ્રપોઝિશન્સ ની વ્યાખ્યા કરીએ બરાબર પ્રપોઝિશન એટલે શું બરાબર પ્રપોઝિશન બરાબર પ્રપોઝિશન પોઝિશન એટલે જગ્યા બરાબર છે ને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ની જગ્યા દર્શાવતા શબ્દને પ્રિપોઝિશન્સ કહેવાય પ્રિપોઝિશન કહેવાય છે બરાબર છે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની જગ્યા દર્શાવતા શબ્દને પ્રિપોઝિશન્સ કહેવાય છે પ્રિપોઝિશન શબ્દો બહુ બધા છે બરાબર છે પણ આપણે ધોરણ 6 ના અભ્યાસક્રમમાં ખાલી 4 શબ્દો વિશે ભણવાનું છે ખાલી 4 પ્રપોઝિશન્સ વિશે જ ભણવાનું છે બરાબર છે એમાં પહેલું શું છે તો કે પહેલું છે ઇન પછી બીજું ઓન પછી ત્રીજું અંડર અને ચોથું છે નિયર ઇન એટલે કે માં ઓન એટલે કે ઉપર અંડર એટલે કે નીચે અને નિયર એટલે કે પાસે વસ્તુની જગ્યા દર્શાવતા શબ્દને પ્રપોઝિશન્સ કહેવાય એમાંથી આ 4 શબ્દ આપણે આપણા અભ્યાસક્રમમાં ભણવાના છે ઇન એટલે કે માં ઓન એટલે કે ઉપર અંડર એટલે કે નીચે નિયર એટલે કે પાસે આપણે એના થોડા ઉદાહરણો જોઈએ ચારે ચારના એક એક ઉદાહરણો જોઈએ બરાબર ધારો કે એક પાણી ભરેલી બાલટી છે બરાબર તો તમે શું કહેશો વોટર ઇન ધ જગ બરાબર કાં તો પાણી ભરેલો ગ્લાસ છે બરાબર અથવા તો નદીમાં કોઈ માણસ તરે છે બરાબર અથવા તો ફ્લાવર પોટ આપેલો છે ફ્લાવર પોટ નું એક્ઝામ્પલ લો એટલે તમને વ્યવસ્થિત સમજાશે બરાબર કોઈ ફ્લાવર પોટ છે બરાબર એટલે કે ફ્લાવર પોટ એટલે શું ફૂલ મૂકવાનો ઘડો બરાબર છે ને આપણે સંગાર સ્વરૂપે આપણા ટીવીની બાજુમાં ટેબલ ઉપર ને લીધે રાખતા હોઈએ છીએ તો ધ ફ્લાવર્સ આર ઇન ધ પોટ બરાબર છે એમાં ઇન શું છે પ્રપોઝિશન પછી ધારો કે તમારી ઘરે ટેબલ મૂક્યું છે ટેબલની ઉપર તમે ચોપડીઓ મૂકી છે બુક્સ મૂકી છે તો શું કહેશો બુક્સ આર ઓન ધી ટેબલ બરાબર છે ને ઓન ધી ટેબલ એટલે કે બુક્સ ચોપડીઓ ટેબલ ઉપર છે ઓન એટલે કે ઉપર ચોપડીઓ ટેબલ ઉપર છે
હવે જો ટીની ટેબલની નીચે કોઈ બિલાડી સંતાયેલી હોય બરાબર તમારે ઘરમાં બિલાડી આવતી હશે ટેબલ નીચે સંતાતી હશે બરાબર તો એ વાક્યને દર્શાવવું છે તો શું દર્શાવીશ કે હવે કેટ સુધી એક જ બિલાડી છે એટલે એક વચન છે તો કેટ ઇઝ અંડર ધ ટેબલ cat is under the table એટલે કે બિલાડી ટેબલ ની નીચે છે બરાબર છે ને પછી ધારો કે તમે દરવાજાની બાજુમાં ઊભા છો અથવા તો ટીવી ની બાજુમાં ઊભા છો બરાબર અથવા તો બેડ ની બાજુમાં ઊભા છો બરાબર તો એવું કહી શકાય किशन इज नियर द डोर बराबर छे ने किशन इज नियर द डोर એટલે કે કિશન દરવાજાની પાસે છે દરવાજાની નજીક છે બરાબર એમ કહી શકાય ને તો એનું આપણે એક ઉદાહરણ જોયું તો ફ્લાવર્સ આર ઇન ધ પોટ એટલે કે ફૂલો ઘડામાં છે ઓન એટલે કે ઉપર ધ બુક્સ આર ઓન ધ ટેબલ ચોપડીઓ ટેબલ ની ઉપર છે પછી અંડર એટલે કે નીચે ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ બિલાડી ટેબલ ની નીચે છે પછી નિયર એટલે કે પાસે કિશન ઇઝ નિયર ધ ડોર એટલે કે કિશન દરવાજા પાસે છે બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો તો આ થયા પ્રિપોઝિશન્સ બરાબર તમારે અભ્યાસક્રમમાં આ ચાર પ્રપોઝિશન્સ વિશે ભણવાનું છે ઇન ઓન અંડર અને નિયર એની સિવાય બિહાઇન્ડ ઇન ફ્રન્ટ ઓફ ઓવર આવા ઘણા બધા પ્રપોઝિશન્સ આવે છે એ તમે આગળના ધોરણમાં ભણશો બરાબર છે આ ધોરણમાં તમારે આ ચાર પ્રપોઝિશન્સ વિશે ભણવાનું છે મને ખ્યાલ છે કે તમને વ્યવસ્થિત સમજાયું હશે બરાબર છે ને તો હવે આપણે આગળના ટોપિક પર આવીએ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો ટોપિક છે કેન અને કેન નોટ તો કેન અને કેન નોટ એટલે શું તો કેન અને કેન નોટ એ સહાયકારક ક્રિયાપદ છે જેને આપણે એવા અર્થમાં લઈ શકીએ કે શક્યતા શક્તિ દર્શાવે કોઈની બરાબર કોઈ વ્યક્તિની શક્તિ દર્શાવે એટલે કે આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે સમજ પડશે બરાબર એ ટોપિક વિશે પહેલા સમજીએ કે કેન અને કેન નોટ એટલે શું તો કે શકું અથવા કેન એટલે શકું બરાબર શકું શક્યો શકી એ પછી આપણે કરતા પ્રમાણે ઓકે તો ધારો કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુની શક્તિ દર્શાવવી હોય કોઈ વ્યક્તિ કે વસ્તુની શક્તિ દર્શાવવી હોય બરાબર ત્યારે સહાયકારક ક્રિયા કેન અથવા કેન નોટ લગાડાય છે ઓકે કોઈ વ્યક્તિ કે વસ્તુની શક્તિ દર્શાવવી હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ કેન અને કેન નોટ વપરાય છે બરાબર છે ધારો કે હું કહું કે હું ભણાવી શકું છું બરાબર હું ભણાવી શકું છું એનો મતલબ એમ કે મારામાં ભણાવવાની ક્ષમતા છે મારામાં ભણાવવાની શક્તિ છે બરાબર છે કા પછી તમારા કોઈ વિદ્યાર્થીમાંથી કોઈ વિદ્યાર્થી આમ ફિટ હોય સ્ટ્રોંગ હોય તો હું એવું કહું કે અજય 2 કિલોમીટર સતત દોડી શકે છે
બરાબર અજય સતત 2 કિલોમીટર સુધી દોડી શકે છે એટલે અજયની શક્તિ થઈ બરાબર અજયની ક્ષમતા થઈ કે અજય આવું કરી શકે છે બરાબર છે ને જેમ કે આપણા ભારત દેશના વૈજ્ઞાનિકો રોકેટ બનાવી શકે છે તો એ વૈજ્ઞાનિકોની શક્તિ થઈ બરાબર છે તો આપણે તેના થોડા ઉદાહરણો સમજીએ બરાબર એટલે તમને વધારે ખ્યાલ આવે હી કેન વાક્ય રચના કેન અથવા તો કેન નોટ મુકાય પછી ક્રિયાપદ મુકાય અને પછી કર્મ મુકાય બરાબર આનું આપણે નકાર વાક્ય બનાવવું તો આવી રીતે બને હી કેન નોટ I can teach English. એટલે કે હું અંગ્રેજી ભણાવી શકું છું. બીજું એનું નકાર વાક્ય બનાવીએ તો I can not. Can અને not બંને એક સાથે આવે બરાબર can અને not ની વચ્ચે જગ્યા આવે નહીં can not હંમેશા સાથે આવે can અને not ની વચ્ચે જગ્યા આવે નહીં I can not teach I cannot teach Hindi I can teach English હું અંગ્રેજી ભણાવી શકું છું I cannot teach Hindi હું હિન્દી ભણાવી શકતો નથી તો આ છે કેન અને કેન નોટ નો પ્રયોગ તમને બીજા પણ હોમવર્કમાં ઘણા બધા ઉદાહરણો મેં આપેલા છે એ હોમવર્કમાં તમે કરશો એટલે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે કે કેન અને કેન નોટ નો શું ફરક છે બરાબર છે ક્ષમતા દર્શાવવા માટે કેન અથવા તો કેન નોટ વપરાય છે કેન એટલે ક્ષમતા છે કેન નોટ એટલે એવી ક્ષમતા નથી એવું નકાર વાક્ય થઈ જાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને ત્રણેય ટોપિક વિશે વ્યવસ્થિત રીતે સમજાયું હશે બરાબર છે તો આ ત્રણેય ટોપિકના થોડી થોડી સમજૂતી અને થોડા થોડા ઉદાહરણો મેં તમને હોમવર્કમાં આપેલા છે ફોટા તમને મોકલાવેલા છે કે તમે વ્યવસ્થિત બાકી નોટમાં લખજો બરાબર છે ખાલી ભેટ ઉતારતા નહીં સમજીને લખશો તો બધું આવડશે ને પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકશો બરાબર છે ધન્યવાદ મિત્રો